નમસ્કાર મિત્રો આજે આપણે માહિતી જોઈશું બીપીએલ યાદી કેવી રીતના જોશો અથવા કે તમે બીપીએલ યાદીમાં તમારું નામ છે કે નહીં એ જોવા માટે શું કરશો કઈ વેબસાઇટની અંદર તમે ઓપન કરશો તો તમને આ યાદી જોવા મળશે વગેરે માહિતી તમને હું આ વિડીયોની અંદર આપીશ તો સૌ પ્રથમ તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને લાઇક કરો તેમજ મિત્રોને પણ શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે જોઈશું સૌ પ્રથમ મિત્રો તમારે એસ ઇ એસ બે હજાર બે ડોટ જીયુ જી યુજે ડોટ એનઆઈસી ડોટ ઇન વેબસાઇટને તમારે ઓપન કરવાની રહેશે મિત્રો એ વેબસાઈટ અહીંયા તમે જોઈ શકો છો કે વેબસાઈટ અહીંયા ઓપન છે તો એ વેબસાઇટ તમે ઓપન કરશો તમે એ વેબસાઇટને ઓપન કરશો એટલે સૌ પ્રથમ તમે તમે નીચે તમે જશો એટલે અહીંયા નીચે તમને બટન આપવામાં આવેલું છે કે બીપીએલ સર્ચ એના પર તમે ક્લિક કરશો તમને પૂછવામાં આવશે કે ફેમિલીની આઈડીથી સર્ચ કરવું છે અથવા કે તમારા ગામથી તમારે અહીંયા તમારે ગામ કરી દેવાનું અથવા તમારી પાસે જો આઈડી હોય આઈડીથી પણ સર્ચ કરી શકો છો તો આપણે ગામથી સર્ચ કરીશું તો આ રીતના એક પેજ ઓપન થશે આ પેજની અંદર સૌપ્રથમ આપણે અહીંયા આપણી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું તો આપણે અહીંયા ડિસ્ટ્રિક સિલેક્ટ કરીશું બનાસકાંઠા પછી વેઇટ કરીને મિત્રો તમને તમારો તાલુકો પૂછવામાં આવશે એટલે તમે કોઈ પણ તાલુકો તમારો અહીંયા સિલેક્ટ કરશો એટલે પછી તમને તમારું ગામ પૂછવામાં આવશે તમે તમારું ગામ સિલેક્ટ કરશો એટલે એ ગામના એ ગામની અંદર જેટલા પણ બીપીએલ યાદી હશે એ તમામે તમામ તમને અહીંયા મળી જશે એના માટે તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું રહેશે તમે સબમિટ પર ક્લિક કરશો એટલે એ ગામના દરેક દરેક વ્યક્તિ જે પણ વ્યક્તિના બીપીએલ યાદીમાં નામ છે એ વ્યક્તિના નામ અહીંયા તમને આવી જશે અને તમારે જો બધા જ વ્યક્તિના નામ જોવો હોય તમારે સો ટેન લખેલું છે એટલે સો દસ લખેલું છે એના બદલે તમારે અહીંયા ઓલ કરશો તમે એટલે અહીંયા તે ગામના દરેક વ્યક્તિના બીપીએલ નામ તમને અહીંયા જાણવા મળશે અને તમે એમની આઈડી પર તમે ક્લિક કરશો તો તમને આઈડી પરથી તમને એનું એમનું માહિતી પણ મળી જશે કે કેટલા સન છે અને સન વાઈફ ડોટર એ લોકોનો એક કોડ આપેલો છે એ કોડથી તમે જાણી શકો છો દસ પાસ સી થ્રી હશે તો આઠ પાસ વગેરે તમને અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો તમને આ માહિતી આ રીતના તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આ રીતના તમે તમારી બીપીએલ યાદીમાં તમારું નામ પણ જોઈ શકો છો તેમજ બીજી કોઈ અન્ય માહિતી તમે તમારા આઈડી પરથી પણ તમે માહિતી મેળવી શકો તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો માહિતી ગમી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અમે માત્ર ગુજરાતની જ માહિતી આપીએ છીએ તેમજ તમને કોઈ બીજી અન્ય માહિતીની જરૂર હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સ લખીને જણાવો જેથી કરીને અમે નવા નવા વિડીયો બનાવવા માટે પ્રેરિત થઈએ તો ચાલો ફરી મળીશું